વડોદ આવાસને ખાલી કરવા પહોંચી મહાનગરપાલિકા. 5 વર્ષથી રહેતા સ્થાનિકોમાં રોષ. પાલિકા અને પોલીસ દ્વારા ખાલી કરવા સ્થાનિકોને કરવામાં આવી રહ્યું છે દબાણ. સ્થાનિકો ચોમાસામાં ક્યાં જઈએ? જ્યાં સુધી વૈકલ્પિક જગ્યા ન મળે ત્યાં સુધી અમે ખાલી નહીં કરી શકીએ. મહાનગરપાલિકા દ્વારા જબરદસ્તી સામાન બહાર કાઢવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. એશિષ 24 ન્યૂઝ, જયેશ દરબાર, સુરત. મારું નામ પ્રહલાદભાઈ લાલાભાઈ રાઠોડ છે. હું અખિલ ભારતીય બહારી સેવા સમાજ ટ્રસ્ટ જે ઇન્ડિયા લેવલમાં છે ત્યાં સુરત શહેરના પ્રમુખ તરીકે મારી ઘોષણા કરેલી છે. અને છેલ્લા 25 વર્ષથી હું મારા બાવરી સમાજના જે વિચલિત જાતિના લોકો માટે ન્યાયના અધિકાર માટે એ લોકો માટે હું અત્યારે મારાથી બને એટલી કોશિશે હું આ કાર્યવાહી કરું છું. અને એ લોકોને જે તે સામાજિક પ્રશ્નો હોય કે જે તે સરકારી પ્રશ્નો હોય એના ઉકેલ માટે હું કોશિશ કરું છું. સુરતમાં બાવરી સમાજનો અહીંયા બધા જ ઝોનમાંથી ડ્રો થયો, બરાબર. તો એમાં 212 લોકોને એ લોકોએ ફાળવ્યા, એમાં 400 જણ હતા, એટલે 200 જણ જે બાકી રહી ગયા એ લોકોને એ લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અહીંયા લઈને મૂક્યા. એ લોકોને લાઇટ આપી, પાણી આપ્યું એ લોકોને, અને રૂમો ખોલીને આપ્યા. એ લોકો ત્યાં અત્યારે બધા રહેતા હતા, પણ આ જે બિલ્ડિંગો ફાટેલા તૂટેલા ભયભીત છે એના કારણે એ લોકો ત્યાં કોઈ પણ રીતે નાનો મોટો આશરો લે છે. એ લોકો રહી નથી શકતા બીકના કારણે, કે ગમે ત્યારે આ બિલ્ડિંગો ખંડિત છે તો પડી જાય. આવી પોઝિશનમાં અત્યારે વરસાદનો ટાઈમ છે, અત્યારે કોવિડ-19 ચાલે છે, એટલે કોર્પોરેશનની જે ટીમ છે, બરાબર, આ લોકોને કોઈ પણ જાણની નોટિસ કે જાણ કર્યા વગર, બરાબર, અત્યારે કે તમે અમને ખાલી કરી આપો તો ખાલી કરીને આ લોકો જશે ક્યાં? આજે કઈ રીતના તમને દબાણ કરવામાં આવી રહ્યું છે? કઈ રીતના લોકો પોલીસ બંદોબસ્ત ખાલી કરવામાં તમને દબાણ કરે? અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટનું એવું કહેવું છે કે જો તમે ખાલી નહીં કરો, બરાબર છે, તો અમે સુરત શહેરની બધી પોલીસો અહીંયા ખડકી દઈશું, બરાબર છે. અને જે રીતે થતું રહેશે એ રીતે પછી કોઈ પણ થાય, આમાં ગમે તે બખાડા થાય, ડખા થાય, તો અમે તમને એ આધારે બી પણ તમને આ ખાલી કરાવીશું. પહેલાં મકાનો કોના તરફથી તમને આપવામાં આવ્યા? અહીંયા મકાનો અમને કોર્પોરેશન દ્વારા જ આપવામાં આવ્યા, એમાં 212ને આપવામાં આવ્યા. જે 212 એ લોકોએ સર્વે કરી, ટોકન કરીને એ લોકોનો ફોર્મ ભરીને જે મકાનો નથી આપ્યા તે લોકોને કોર્પોરેશનની ગાડીઓ ખુદ એ જગ્યાની જરૂર હતી ત્યાંની, એટલે એ જગ્યા ચોખ્ખી કરવા માટે એ લોકોને અહીંયા મૂકી ગયા. અને હવે અમે આ 5 વર્ષથી માંગ કરી કે ભાઈ અમારો ડ્રો કરો, ડ્રો કરો, તો એ લોકોએ કંઈ કર્યું નથી. હવે અત્યારની હાલતમાં મકાનોની એક ખંડિત હાલત થઈ ગઈ છે કે અહીંયા કોઈ રહેવા રાજી નથી. છતાં અમે કોર્પોરેશનમાં લેખિતમાં પણ આપ્યું કે સાહેબ તમે અમને અહીંયા નહીં તો ગમે ત્યાં બી, કારણ કે આ મકાનો પડી જાય, તૂટી જાય અને કોઈ પણ જાતની માનહાની થાય એના કરતાં અમને તમે ગમે ત્યાં બી તમે બીજી જગ્યાએ સેટ કરો અથવા અમે જમીન આપો. હવે આ લોકો જે અમારી અરજીને આ લોકોએ ધ્યાનમાં નથી આપી, અને અત્યારે જે લોકો છે અત્યારે રહેલા છે તે બાકીના લોકોના જે ડ્રો થવાના જે લોકોના ફોર્મ ભરેલા ટોકન છે એવા લોકોને આ લોકો અત્યારે બરજબરીથી પોલીસ સ્ટાફ કોર્પોરેશનના અધિકારીઓ સાથે એ લોકોનો સામાન બધાનો બહાર ખસેડે છે. અમારી આગળની માંગણી એ જ છે કે જે લોકો અત્યારે વૈકલ્પિક વ્યવસ્થામાં છે, બરાબર, એ તમામ લોકોને તમે એ લોકોનો ડ્રો કરીને એ લોકોને તાત્કાલિક તમે સ્લીપ તમે શિફ્ટ કરો. અને તમારી પાસે કોઈ સગવડ નથી હોય, આ મકાન સિવાય સુરતમાં મકાન નહીં હોય તો સુરતની ઘણી બધી જમીનો છે, ક્યાંક એક જમીનમાં એ લોકોને પડાવ આપો, ત્યાં અમને પાણીની, સંડાસની અને વીજળીની વ્યવસ્થા કરી આપો. જ્યારે તમને યોગ્ય લાગે ત્યારે પાછા તમે અમારા મકાનમાં સેટ કરી દેજો. બાકી આ બરજબરી કરો એ માનવ અધિકારના ખિલાફ છે, માનવતાના ખિલાફ છે. અને આ બરજબરી કરો, આ ભારતના ઇન્ડિયાના લોકો છે તો ઇન્ડિયા છોડીને સાહેબ જવાના ક્યાં? નહીં તો પછી આ લોકોને તમે બીજા કોઈ દેશમાં મોકલી આપો, એ જ પ્રશ્ન થાય આની અંદર. નહીં તો આ લોકોને યોગ્ય ન્યાય આપવા હું કોર્પોરેશનને, પોલીસ સ્ટાફને અને બાકી લાગતા વળગતા તમામ અધિકારીઓને વિનંતી કરું છું કે યોગ્ય નિકાલ આપવા. મારી મહેરબાની.